ગત તારીખ 15 જુલાઈને રોજ લાઈવ ગુજરાત ન્યૂઝ ચેનલમાં જસદણનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં જસદણ વિંછિયા રોડ પર તાજેતરમાં અંદાજે 1.9 કરોડ રૂપિયાને ખર્ચે સ્વાગત પથ બનાવવામાં આવ્યો હતો અને આ સ્વાગત પથ પર મસ્ત મોટું ભૂગર્ભ ગટરનું ગાબડું પડ્યું હતું, જેને લઈને અનેક રજૂઆતો કરાઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા પાલિકાની ઘોર બેદરકારીની પોલ લાઈવ ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી છતી કરવામાં આવતા 24 કલાકમાં જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ભૂગર્ભ ગટરનું સમારકામ યુદ્ધને ધોરણે પૂર્ણ કરતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જસદણ અમદાવાદ હાઈવે પર તાજેતરમાં બનાવવામાં આવેલ સ્વાગત પંથ અંદાજે 1.9 કરોડને ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રોડ પર ભૂગર્ભ ગટરનું ગાબડું છેલ્લા ઘણા સમયથી પડેલું હતું, છતાં જવાબદાર પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોવાથી રોડ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય છવાયો હતો. ત્યારે ગત તારીખ 15ને રોજ લાઈવ ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી પાલિકા તંત્રની પોલ ખુલ્લી કરતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું અને મંગળવારે બપોરના સુમારે ભૂગર્ભ ગટરનું ગાબડું તાત્કાલિક અસરથી બુરવામાં આવ્યું હતું. પરંતુ જસદણ સ્ટેશન રોડ પર આવેલ આસુપાલવ પાન નજીક મોટું નાળું આવેલું છે, જેની બંને બાજુ સેફટી રેલિંગ પણ નથી અને રોડ સાઇડ પર ધસી ગયેલ માટીના કારણે મોટો ભૂવો પડેલો છે. ત્યારે અજાણા મુસાફરો ગાડી ઓવરટેક કરવા જાય તો સીધા જ મોતને ભેટે તેવા ઘાટ સામે દેખાય છે, છતાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ મોટો અકસ્માતનો બનાવ બને અને કોઈને લાડકવાય કે ઘરનો મોભી અકસ્માતનો ભોગ બને તે પૂર્વે પુલની બાજુમાં સેફટી રેલિંગ કરાવે અને પાલિકા તંત્રની અણઆવડતને લીધે પડેલ ભૂવામાં માટીકામ કરાવે તેવી જસદણની જાગૃત જનતાની પ્રબળ માંગણીઓ ઉઠવા પામી છે. હરેશ તરૈયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જસદણ.